नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में मित्रों, आज आप डायरेक्ट इनडायरेक्ट ना वाक्य नो अभ्यास करीशु। आज आप सौथी पहलो टॉपिक लईशु एक्सक्लेमेटरी सेंटेंस। एक्सक्लेमेटरी सेंटेंस एटले उद्गार वाक्य। तो मित्रों, उद्गार वाक्य नो इनडायरेक्ट के रीते बने, चलो आपणे आने जाणवा प्रयत्न करिए। सौथी पहला रूल्स जाणी लईए। पहलो मुद्दो, उद्गार वाक्यों में रिपोर्टिंग वर्ब भावार्थ प्रमाणे मूकवुं पड़े। मित्रों, वाक्यनो जेवो भावार्थ ए प्रमाणे रिपोर्टिंग वर्ब वाक्य में मूकवानो। उदाहरण तरीके, एक्सक्लेम्ड विथ एंगर, आ क्यारे लखाय? જ્યારે ગુસ્સાનો ભાવ પ્રગટ કરવો હોય ત્યારે। એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, આનો ઉપયોગ ક્યારે કરવાનો? પ્રશંસા માટે। એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ, આશ્ચર્ય પ્રગટ કરવા માટે। એક્સક્લેમ્ડ વિથ જોય, આનંદની અભિવ્યક્તિ। એક્સક્લેમ્ડ વિથ સોરો, દુઃખ પ્રગટ કરવા માટે। અને એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ, તિરસ્કાર કે ઘૃણા વ્યક્ત કરવા માટે। તો મિત્રો, રિપોર્ટિંગ વર્બો છ છે, એંગર, પ્રેઝ, સરપ્રાઈઝ, જોય, સોરો અને ડિસગસ્ટ। એંગર ગુસ્સો, પ્રેઝ પ્રશંસા, સરપ્રાઈઝ આશ્ચર્ય, જોય આનંદ, સોરો દુઃખ અને ડિસગસ્ટ તિરસ્કાર। તો જેવું વાક્ય એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરવાનો। ચાલો હવે આપણે બીજો નિયમ જોઈએ। ઉદ્ગાર વાક્યોમાં સંયોજક ધેટ મૂકવું પડે। મિત્રો, જ્યારે તમે ઉદ્ગાર વાક્યનો ઇન્ડાયરેક્ટ બનાવો ત્યારે કન્જક્શન તરીકે તમારે ધેટનો ઉપયોગ કરવો પડે। અવતરણ ચિહ્ન દૂર કરવા માટે ધેટ લગાવવાનું। ત્રીજો મુદ્દો, વાક્યનો કાળ, સર્વનામ અને સમય યોગ્ય ફેરફાર કરવા પડે। કાળ પણ બદલો, સમય પણ બદલો અને સર્વનામ પણ બદલી નાખો। આ કામ તો તમારે ઇન્ડાયરેક્ટમાં કરવાનો જ છે। ઓકે, ચાલો હવે આપણે ચોથો નિયમ જોઈએ। વાક્યોમાંથી ઉદ્ગાર શબ્દો કાઢી નાખો, જેવા કે વાવ, એલાશ, હુર્રે, ઓ, વોટ, હાવ અને ફ્યુ જેવા શબ્દો દૂર કરી દો। વાક્યમાં આ શબ્દો ના આવવા જોઈએ। ઓકે, ચાલો આગળનો નિયમ છઠ્ઠો, ઉદ્ગાર વાક્યોને વિધાન વાક્યમાં ફેરવવું પડે। તો મિત્રો, ઉદ્ગાર વાક્યનો ઇન્ડાયરેક્ટ ત્યારે જ બને જ્યારે એ વિધાન વાક્યમાં ફેરવવામાં આવે। આ કામ કેવી રીતે કરવું એ હું તમને આ ઉદાહરણમાં સમજાવીશ। અને છેલ્લો મુદ્દો, વોટ અને હાવ વાળું વાક્ય હોય, વોટ અને હાવ વાળું વાક્ય હોય ત્યારે વેરી અથવા રિયલી મૂકવું પડે। મિત્રો, ઓ, એલાસ, ઉરે, વાવ, ફ્યુ આ બધા વાક્યોમાં નહીં મૂકવાના, પણ વાક્ય જો વોટ અને હાવ વાળું હોય તો વેરી કાં તો પછી રિયલી વાક્યમાં મૂકવું પડે। આ બાબત તમે ધ્યાન રાખજો। તો કેટલા નિયમ થયા મિત્રો? 1, 2, 3, 4, 5, 6 નિયમો થયા। ચાલો છ નિયમ ફટાફટ એક વખત બોલી દઈએ। તો રિપોર્ટિંગ વર્ક કોના પ્રમાણે? તો ભાવાર્થ પ્રમાણે। રિપોર્ટિંગ વર્બો કેટલા? તો 6, એંગર, પ્રેઝ, સરપ્રાઈઝ, જોય, સોરો અને ડિસગસ્ટ। ઓકે, કન્જક્શન કયું? તો ધેટ। કઈ કઈ વસ્તુ બદલવાની? તો કાળ, સર્વનામ અને સમય। કયા શબ્દો કાઢી નાખવાના? તો વોટ, હાવ, હુર્રે, એલાસ, બ્રાવો, ફ્યુ, ઓ આવા શબ્દો કાઢી દૂર કરી દેવાના વાક્યમાંથી। વોટ અને હાવ વાળા વાક્ય હોય તો એમાં શું લખવાનું? કાં તો વેરી મૂકવાનું, કાં તો રિયલી મૂકવાનું।
અને વિધાન વાક્યને ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફરજિયાત ફેરવવું પડે તો આ હતા એના છ નિયમો ચાલો હવે મિત્રો આપણે ઉદાહરણ જોઈએ એટલે કે પ્રેક્ટિકલ સમજીએ મિત્રો પહેલું વાક્ય છે નીતા સેડ ટુ રિયા નીતાએ રિયાને કહ્યું શું કહ્યું વાવ યોર ડ્રેસ ઇઝ નાઇસ વાહ તારો ડ્રેસ તો બહુ સરસ છે તો મિત્રો આ વાક્યની અંદર તમને કરવામાં આવી છે પ્રશંસા આ પ્રશંસા કરવામાં આવી હોય તો આપણે કયું રિપોર્ટિંગ વર્બ લેવું પડે તો એક્સક્લેમડ વિથ પ્રેઝ લેવું પડે તો ચાલો આપણે એનો જવાબ કઈ રીતે બને જોઈએ સૌથી પહેલા લખીશું નીતા પછી અહીંયા સેડ ટુ ની બદલી લખીશું આપણે એક્સક્લેમડ નીતા એક્સક્લેમડ ટુરિયા નીતા એક્સક્લેમડ ટુરિયા વિથ પ્રેઝ નીતા એક્સક્લેમડ ટુરિયા વિથ પ્રેઝ હવે કન્જંક્શન તરીકે આપણે ધેટનો ઉપયોગ કરીશું હવે યોર ડ્રેસ શબ્દ કોના માટે છે તો સાંભળનાર વ્યક્તિ રિયા માટે એટલે આપણે છોકરીનું સરનામું મૂકીશું હર ડ્રેસ વોઝ નાઇસ તો મિત્રો આ રીતે આનો જવાબ બનશે નીતા એક્સક્લેમ્ડ ટુ રિયા વિથ પ્રેઝ ધેટ હર ડ્રેસ વોઝ નાઇસ ઓકે તો તમે જુઓ યોર ડ્રેસ ની જગ્યાએ આપણે શું લખ્યું હર ડ્રેસ એટલે સર્વનામ બદલ્યું ઇઝ નું શું કરી નાખ્યું વોઝ એટલે કાળ બદલ્યું તો સર્વનામના કાળ તો બદલવો જ પડે ચાલો હવે બીજું કાઢ લઈએ કોમર સેડ ટુ રાજ એલાસ યુ હેવ લોસ્ટ યોર મધર કોમરે રાજને કહ્યું અરે રે તે તારી મમ્મીને આજે ગુમાવી દીધી એટલે અહીંયા મિત્રો દુઃખની વાત છે અહીં દુઃખ પ્રગટ કરેલું છે એટલે આપણે કયું રિપોર્ટિંગ વર્બ લઈશું તો સોરો વર્બ લઈશું અને જવાબ કઈ રીતે બનાવીશું તો કોમર એક્સક્લેમ્ડ ટુ રાજ સો કોમર એક્સક્લેમ્ડ ટુ રાજ વિથ સોરો હવે મિત્રો કન્જંક્શન કયું લેવાનું તો ધેટ લખવાનું કન્જંક્શનને ભૂલવું નહીં હવે એલા શબ્દ લખો કે નહીં લખો તો નિયમ શું કહેવામાં આવ્યો કે નહીં લખો તો પછી આ યુ શબ્દ કોના માટે વપરાયો છે રાજ માટે તો આપણે અહીંયા હી લખીશું કે હી હેડ લોસ્ટ હિઝ મધર હી હેડ લોસ્ટ હિઝ મધર આ રીતે આપણું વાક્ય બનશે ચાલો હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ ધ પ્લેયર સેડ ખેલાડીઓએ કહ્યું શું કહ્યું હુર્રે વી હેવ વોન ધ મેચ અમે આજે મેચ જીતી ગયા તો અહીંયા મિત્રો આનંદ પ્રગટ કરેલો છે આનંદ આનંદ પ્રગટ કરવા માટે કયો શબ્દ લેવો પડે તો એક્સક્લેમડ વિથ જોય લેવો પડે તો ચાલો જવાબ બનાવીએ ધ પ્લેયર્સ એક્સક્લેમડ હવે તમે સાંભળનાર વ્યક્તિ કોઈ નથી એટલે સળંગ લખી દઈશું આપણે એક્સક્લેમડ વિથ જોય અને કન્જંક્શન કયું ધેટ ધ પ્લેયર્સ એક્સક્લેમડ વિથ જોય ધેટ હવે હુર્રે લખવાનો કે નહીં લખવાનો તો મિત્રો હુર્રે નહીં લખવાનો ચલો વિનો ઇનડાયરેક્ટ બહુવચનમાં શું થાય ધે થાય તો ધે હેડ વોન ધ મેચ ધે હેડ વોન ધ મેચ ટુડે ની જગ્યાએ આપણે શું કરીશું ધેટ ડે દે હેડ વોન ધ મેચ ધેટ ડે ચલો હવે ચોથું ઉદાહરણ જોઈએ ટીચર સેડ ટુ પાર્થ ટીચરે પાર્થને કહ્યું ફ્યુ યોર હેન્ડ રાઇટિંગ ઇઝ અગલી અરે તારા અક્ષર ખૂબ જ ગંદા છે છી બહુ ખરાબ અક્ષર છે તારા તો મિત્રો અહીંયા તમે તિરસ્કાર વ્યક્ત કર્યો છે તિરસ્કાર આ તિરસ્કાર વ્યક્ત કર્યો હોય એટલે આપણે શું લેવું પડે ડિસગસ્ટ લેવું પડે તો જવાબ લખીશું ટીચર એક્સક્લેમ્ડ ટુ પાર્થ અને વિથ ડિસગસ્ટ
આપણે ધેટ લખીશું ચાલો હવે યોર હેન્ડરાઇટિંગ શબ્દ કોના માટે વપરાય છે સાંભળનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિ કોણ છે તો પાર્થ એટલે આપણે છોકરાનું સર્વનામ વાપરીશું હીઝ હેન્ડરાઇટિંગ હીઝ હેન્ડરાઇટિંગ વોઝ અગલી તો આ રીતે આપણો જવાબ બનશે તો યોર હેન્ડરાઇટિંગ નો જવાબ હીઝ હેન્ડરાઇટિંગ હશે ચલો માસ્ટર સેડ ટુ સર્વન્ટ માલિકે નોકરને કહ્યું શું કહ્યું હાઉ સ્ટુપિડ યુ આર તો કેટલો બધો મૂર્ખ છે તો અહીંયા ગુસ્સો પ્રગટ કરવામાં આવ્યો છે તો આપણે લખીશું માસ્ટર એક્સક્લેમડ ટુ સર્વન્ટ વિથ એંગર અને કન્જક્શન કરી લઈશું આપણે મિત્રો હા ધેટ લેશું હાઉ સ્ટુપિડ યુ આર મિત્રો આ ઉદ્ગાર વાક્ય છે હવે આને વિધાન વાક્ય કેવી રીતે બનાવી શકાય એ આપણે સમજીએ તો યુ જે કરતા છે એને આપણે આગળ લઈ દેવાનું અને આ જે ક્રિયાપદ છે એને પણ આપણે આગળ લઈ દેવાનું તો પહેલા કરતા આગળ લઈ દેવાનું પછી ક્રિયાપદ આગળ લાવવાનું આ બે વસ્તુ આગળ લાવો એટલે વિધાન વાક્ય બને જેમ કે યુ આર શબ્દ કોના માટે છે સર્વન્ટ માટે તો આપણે ડાયરેક્ટ સીધું લખીશું હી વોઝ વેરી સ્ટુપિડ આ રીતે જવાબ છે અને વેરી શબ્દ અંદર ઉમેરવાનો વોટ અને હાઉ વાળું વાક્ય આવે તો અંદર વેરી ઉમેરવાનો તો હાઉ સ્ટુપિડ યુ આર એનો જવાબ શું થશે કે હી વોઝ વેરી સ્ટુપિડ તો મિત્રો ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યમાં ફેરવવું હોય તો પહેલા કરતા આગળ લાવવાનું પછી ક્રિયાપદ કરતાના ક્રિયાપદ જે વસ્તુ આગળ આવી જાય એટલે એ વિધાન વાક્ય બની જાય વેરી સિમ્પલ ચાલો હવે છઠ્ઠો ઉદાહરણ મિસિસ દેસાઈ સેડ ટુ મિસ્ટર શાહ શ્રીમતી દેસાઈએ મિસ્ટર શાહને કીધું વોટ અ નાઇસ કાર યુ હેવ તમારી પાસે કેટલી સરસ કાર છે તો મિત્રો અહીંયા પણ પ્રશંસા કરવામાં આવી અહીંયા ગુસ્સો પ્રગટ કરે તો અહીંયા પ્રશંસા કરીએ કારની પ્રશંસા તો આપણે આનો જવાબ આ રીતે લખીશું કે મિસિસ દેસાઈ એક્સક્લેમડ ટુ મિસ્ટર શાહ વિથ પ્રેઝ અને કન્જક્શન કયું રહીશું મિત્રો ધેન હવે આનું વિધાન વાક્ય બનાવવા આવ્યું મિત્રો હવે વિધાન વાક્ય બનાવવું હોય તો કર્તા કયો છે યુ અને ક્રિયાપદ કયું છે હેવ તો યુ હેવ શબ્દને આપણે આગળ લાવી દઈશું પણ આ યુ હેવ શબ્દ વપરાય કોના માટે તો મિસ્ટર શાહ માટે તો આપણે સર્વનામ લખી રાખીશું તો હી હેડ અ વેરી નાઇસ કાર હી હેડ અ વેરી નાઇસ કાર હવે છેલ્લું ઉદાહરણ જોઈશું કસ્ટમર સેડ ટુ શોપકીપર દુકાનદારે શોપકીપરને કહ્યું ગ્રાહકે દુકાનદારને કહ્યું ઓ ધીસ રેડિયો ઇઝ વેરી કોસ્ટલી અરે આ રેડિયો તો બહુ મોંઘો છે તો મિત્રો આ વાક્યમાં આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે તો આપણે શરૂઆત કરીશું કસ્ટમર એક્સક્લેમડ ટુ શોપકીપર વિથ સરપ્રાઈઝ અને કન્જક્શન કયું લઈશું આપણે મિત્રો તો ધેટ લઈશું હવે મિત્રો આ વાક્યમાં ઓ શબ્દ આપ્યો છે એ આપણે લખીશું કે નહીં લખીએ તો નિયમમાં શું કહેવામાં આવ્યું કે નહીં લખવાનું તો ચલો આપણે ઓ શબ્દને છોડી દઈએ ધીસનો શું થશે મિત્રો તો ધીસનો ધેટ થશે તો આપણે બીજી વાર પણ વાક્યમાં ધેટ મૂકવું પડશે ધેટ રેડિયો વોઝ વેરી કોસ્ટલી ધેટ રેડિયો વોઝ વેરી કોસ્ટલી તો આ રીતે તમે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ બનાવી શકો છો
અને મિત્રો હું આશા રાખું છું કે તમને આજનો આ ટોપિક બરાબર સમજાયો હશે। જો તમે આ વાક્યનો જેટલો વધારે મહાવરો કરશો એટલું તમને આ વધારે આવડશે। અને મહાવરો કરતી વખતે કદાચ ભૂલ થાય તો ભૂલથી ગભરાવું નહીં અને ભૂલથી નાસીપાસ પણ નહીં થવું। કહેવાયું છે મિત્રો ટુ એરર ઇઝ ધ બિગિનિંગ ઓફ લર્નિંગ, ટુ એરર ઇઝ ધ બિગિનિંગ ઓફ લર્નિંગ, ભૂલ એ તો શીખવાની શરૂઆત છે। એટલે મિત્રો ભૂલથી નાસીપાસ થવું નહીં અને ટ્રાય કરતા રહેવું, પ્રયત્ન કરતા રહેવું, તો અવશ્ય તમને આ ટોપિક આવડશે। તો ચાલો હું આજનો અમારો ટોપિક અહીંયા પૂરો કરું છું અને હું આશા રાખું છું કે તમને આ ટોપિક બરાબર સમજાયો હશે। અસ્તુ, જય હિન્દ અને જય ભારત, આવજો।